નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલ ની અંદર આપનું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ની અંદર ગણિતમાં આપણે પહેલું ચેપ્ટર સમય સંખ્યાઓ હતો, એની અંદર આપણે આગળ ચર્ચા કરીએ ભાગ 5 માં. તો વિદ્યાર્થી મિત્રો, છેવટે આપણે આગળ ચર્ચા કરતા પહેલા પણ પાછળની જે ચર્ચા છે એને ફરી એક વખત રિવિઝન કરીએ. તો પાછળની ચર્ચાઓમાં આપણે શું જોયું હતું? તો કે વિરોધી સંખ્યાઓ, તો કે કોઈ એક વિરોધી સંખ્યાઓની ચર્ચા કરી હતી, વ્યસ્ત સંખ્યાઓની ચર્ચા કરી હતી, પછી સરવાળાનું ગુણાકાર પર વિભાજનની ચર્ચા કરી હતી. તો આવી જે સંખ્યાઓની ચર્ચા કરી હતી, હવે એ જ આપણે બધી બાબતોનો ઉપયોગ કરી અને હવે આપણે આવી રહ્યા છીએ સ્વાધ્યાય 1.1 ઉપર. પરંતુ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.1 પર આવતા પહેલા હું તમને થોડાક ઉદાહરણો જણાવીશ. હવે એ ઉદાહરણોમાં આપણે જે ઉદાહરણો જરૂરી છે એ ઉદાહરણોમાંથી હું તમને એક ઉદાહરણ ગણાવું છું. તો એમાં ઉદાહરણ નંબર 5, ઉદાહરણ નંબર 5, હવે એમાં એવું લખેલું છે કિંમત શોધો. બે તૃતીયાંશ ગુણ્યા -3/7 -1/14 -3/7 ગુણ્યા 3/5. હવે વિદ્યાર્થી મિત્રો, આવું કઈક ઉદાહરણ છે. તો હવે આ ઉદાહરણની અંદર આપણને કિંમત શોધવાનું કીધું. હવે કિંમત શોધવાની સાથે સાથે આપણે એની અંદર ગુણધર્મોનો ઉપયોગ પણ કરતું જવાનું છે, બરોબર છે? તો જોઈએ, સૌ પ્રથમ તો આપણે એમ કહીશું કે આ જે રકમ લખેલી છે એ રકમની અંદર કેટલા પદ છે એ તો પેલા ઓળખવું પડે. હવે એને ઓળખવા માટે થઈને શું કરીશું? તો કે એને ઓળખવા માટે આપણે અહીંયા જોઈશું કે અહીંયા લખેલું છે 2/3 × -3/7. તો વિદ્યાર્થી મિત્રો, તમને કહી દઉં કે જ્યારે ગુણાકારની નિશાની વચ્ચે હોય ત્યાં સુધીમાં એ આખે આખું એક પદ કહેવાય. કેટલું? એક પદ કહેવાય. મતલબ કે આ એક પદ છે, વચ્ચે ગુણાકારની નિશાની, આ માઇનસ નિશાની છે પણ એ રકમ સાથે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આને એક આખું અલગ પદ નહીં કહે, બરોબર છે? આ બે એક જ પદ છે. પછી અહીંયા બે નિશાની આ બંનેની રકમની વચ્ચે માઇનસ નિશાની આવી, એટલે અહીંયાથી આ બીજું પદ થયું. વચ્ચે આ નિશાની આવી ગઈ એટલે આ એક બીજું પદ થયું. અને પછી આ માઇનસ પછી વળી આખી આખી એક રકમ આવે છે, એટલે આને પદ નંબર 3 કહીએ. તો ટોટલ આની અંદર કેટલા પદ છે? 3 પદ છે, બરોબર છે? હવે મેં આવું કેમ કીધું, એનું કારણ શું છે? તો હવે તમે આમાં ધ્યાનથી નિરીક્ષણ કરશો વિદ્યાર્થી મિત્રો, તમે આ રકમની અંદર જ્યારે ધ્યાનથી નિરીક્ષણ કરશો તો તમને આની અંદર શું જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને આની અંદર એવું જોવા મળે છે કે પદ 1 માં જે રકમ આ લખેલી છે -3/7, એવી જ રકમ મને અહીંયા કણે પદ 3 ની અંદર પણ જોવા મળે છે. પરંતુ ફેર એટલો દેખાય છે કે અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, જ્યારે આમાં પદ ની અંદર માઇનસ છે, જ્યારે આમાં 3 માઇનસ દેખાતા નથી. તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો સૌ પ્રથમ તો પહેલા તો આ બંનેને શું કરીએ, આપણે એકબીજાની નજીક લખી નાખીએ. તો નજીક લખીએ તો 2/3 × -3/7. હવે આને શું કરીએ, આગળ લઈએ. તો નિશાની સહિત, ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો, નિશાની સહિત હું આને આગળ લઉં છું, -3/7 × 3/5. અને આ જે -1/14 છે એ આખે આખું પદ હું ક્યાં જવા દઉં છું? આ પદ છે એને હું અહીંયા પાછળ લખું છું. તો -1/14. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આ એક પદ કીધું હતું, આ બીજું અને આ ત્રીજું પદ. તો હવે આની અંદરથી આને કોમન કાઢીએ તો પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા માઇનસ છે અને અહીંયા માઇનસ છે નહીં. તો શું કરીશું, અહીંયા કણે માઇનસ લાવવા માટે -2/3 × -3/7. હવે આ માઇનસ નિશાની આ પદને આપી દઈએ તો અહીંયા કેવી નિશાની આવી જોઈએ કે જેથી કરીને ફરી પાછી આ માઇનસ નિશાની જ આવી જાવી જોઈએ. તો માની લો કે મેં કીધું કે આ માઇનસ છે, આ નિશાની આપી દે -3/7. હવે અહીંયા છે
આ માઇનસ નિશાની હતી અને અહીંયા છેવટે માઇનસ, હવે આમ કરીએ માઇનસ માઇનસ કેવી થઈ જાય, આ પ્લસ થઈ જાય, એટલે કે અહીંયા કેવી આવવી જોઈએ, માઇનસ નિશાની આવવી જોઈએ. તો એટલા માટે આપણે અહીંયા શું મૂકીશું, પ્લસ નિશાની મૂકીશું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપેલા જે પદો છે હવે એકબીજાને સમાન જ દેખાય આવે છે. તો અહીંયા કણે આપણે શું કરીશું, કાઈ નું હોય તો છેવટ પ્લસ ની નિશાની હોય. બરોબર છે. તો હવે બંને રકમ ની અંદર એટલે કે પેલા અને બીજા પદ માંથી તમે એક સમાન સંખ્યા જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને ગુણધર્મ ની વાત કરી, તો ગુણધર્મ માં આપણે અહીંયા શું કર્યું, તો કે ક્રમ આડાવડો કર્યો. શું કર્યું, ક્રમ આડાવડો કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું લખશું, ક્રમ નો ગુણધર્મ. શું લખીશું, ક્રમના ગુણધર્મ નો આપણે શું કર્યો, ઉપયોગ કર્યો. એટલે આપણે અહીંયા લખશું કૌંસમાં ક્રમનો ગુણધર્મ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે હવે આપણે શું કરીએ છીએ, તો કે આ બંને ની પદ ની અંદર, આ પેલું પદ અને આ બીજું પદ, પેલું પદ અને આ બીજું પદ છે, અહીંયા ભલે મેં ત્રીજું કીધું, આપણે લાઈનમાં આમ લાઈન માપતા જોઈએ, તો આ બે પદ ની અંદર તમને શું સરખું દેખાય છે. અગાઉ મેં કીધું માઇનસ ત્રણ ના છેદ માં સાત. તો હવે એને આપણે શું કરીએ, બાર કાઢી લઈએ. તો માઇનસ ત્રણ ના છેદ માં સાત એને આપણે શું કરી લીધા, બારે કાઢી લીધા. હવે એક બીજા કૌંસ ની અંદર બાકીના જે પદો વધે છે એને આપણે લખીએ કે બે ના છેદ માં ત્રણ. હવે નિશાની કેવી છે, અહીંયા વધતાની, એટલે વધતા. માઇનસ ત્રણ ના છેદ માં સાત એને તો આપણે ક્યાં લખી નાખા, આગળ લખી નાખા, ગુણ્યા ત્રણ ના છેદ માં પાંચ વધતા, એટલે ગુણ્યા નહીં પણ નિશાની કેવી, પ્લસ ની, ત્રણ ના છેદ માં પાંચ. માઇનસ એક ના છેદ માં ચૌદ. હવે હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તો હવે હવે આ કૌંસ નો સરવાળો થાય. શું થશે, આ કૌંસ નો આપણે સરવાળો થાય. પરંતુ હવે અહીંયા ગુણધર્મ કયો વાપરેલો કહેવાય, વિભાજન નો ગુણધર્મ. શું કહીશું, વિભાજન નો ગુણધર્મ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તમારે અગાઉ આવી ગયું હતું કે વિભાજન નો ગુણધર્મ છે એ કેવી રીતના આપણે વાપરીએ છીએ. તો આ વાત હતી આપણા વિભાજનના ગુણધર્મની. હવે આગળ વધીએ તો શું આવશે, માઇનસ ત્રણ ના છેદમાં સાત. હવે આ બંને નો સરવાળો, હવે સરવાળામાં તમને ખબર જ છે બંનેમાં પદ કેવા છે, અલગ અલગ છે, તો સીધો સરવાળો થાય નહીં. તો શું કરશું વિદ્યાર્થી મિત્રો, તો તમને ખબર હોય એ પ્રમાણે સૌ પ્રથમ તો આ બંને નું આપણે શું કરવું પડે, છેદમાં જે અંક છે એનો લસા. હવે જો વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો કેવી રીતના થાય એ હું અહીંયા પહેલી વખત આવેલું છે એટલે હું તમને શીખવાડી દઉં. હવે આ બે અંકોનો સરવાળો કેવી રીતના, હવે છેદમાં હોય એનો લસા લેવો પડે. તો લસા એટલે શું, તો કે લઘુત્તમ સામાન્ય અવયવ. આવી રીતના ભાગાકાર કરતો જવાનો. તમારે છેવટે પેલા કેટલા વડે હશે, ત્રણ વડે, ત્રણ એકુ ત્રણ, અહીંયા કાંઈ ત્રણ વડે ચાલે નહીં એટલે પાંચ ના પાંચ એમને. પછી પાંચ વડે ચલાવો, અહીંયા એક આવી ગયા એટલે આને કઈ લખવાની જરૂર નથી, હવે એનું પૂરું. હવે આ એક પાંચ વડે આવે, પાંચ એકુ પાંચ, તો હવે આ શું થઈ ગયો, આગળના જે બે અંક આવ્યા એ તમારો લસા. તો લસા કેટલો આવ્યો, ત્રણ ગુણ્યા પાંચ. આ બંને નો શું કરવાનો, ગુણાકાર કરવાનો, એટલો તમારો લસા. ત્રણ ગુણ્યા પાંચ, ત્રણ પચા ને પંદર લસા આવ્યો. હવે પંદર લસા આવ્યો મતલબ કે છેદમાં કેટલા આપણે લઈ આવવાના છે, બંનેના છેદમાં પંદર લઈ આવવાના છે. તો હવે માની લો કે અહીંયા ત્રણ છે, તો ત્રણ ની જગ્યાએ આપણે પંદર લખવાના છે. તો પંદર ક્યારે આવે, ત્રણ ને કેટલા વડે ગુણીએ તો પંદર આવે, ત્રણ પંચા પંદર. હવે અહીંયા પાંચ વડે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણવા પડે, પાંચ વડે ગુણવા પડે છે. પછી એવી જ રીતના અહીંયા પાંચ છે, હવે અહીંયા પંદર લઈ આવવાના છે. તો પાંચ ને કેટલા વડે ગુણીએ તો પંદર આવે, ત્રણ વડે ગુણીએ. તો ઉપર કેટલા વડે ગુણવાના, ત્રણ વડે ગુણવાના. મતલબ કે લસા જે આવ્યો હોય એટલો અહીંયા લઈ આવવા માટે કોઈ એવી સંખ્યા વડે ગુણવા નાખાય જેથી કરીને છેદમાં એ અંક આવી જતો હોય. હવે છેદમાં અહીંયા કણે પંદર આવી જાય તો જેટલા અંક વડે છેદમાં ગુણ્યા હોય એટલા જ અંક વડે કેટલા ક્યાં ગુણવાના, ઉપર ગુણવાના રહે છે. તો હવે અહીંયા પાંચ દુ કેટલા થાય, દસ. અહીંયા પાંચ તેરી પંદર, વધતા ના વધતા, પાંચ તેરી છેદમાં પંદર અને ત્રણ તરી નવ. હવે આનો સરવાળો કરો, છેદ બે સરખા છે એટલે એને હું એક લખી શકું,
મૂળ આપણે શું કરવાનું, આમાં છેદ સરખા કરવાના હતા. હવે છેદ સરખા કર્યા એટલે છેદ ને બંને ને હું એક લખી શકું, તો ઉપરના પદો અલગ અલગ છે, એનું શું થાય 10, આ વત્તા ના વત્તા, અહીંયા માઇનસ હોત તો માઇનસ આવત, અહીંયા 9 ના 9, તો 10 વત્તા 9 એટલે 19 ના છેદમાં 15. આ થઈ ગયું શું, તો કે 2 ના છેદમાં 3 વત્તા 3 ના છેદમાં 5 નો સરવાળો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ સંખ્યા હવે હું સીધે સીધે અહીંયા એપ્લાય કરું છું, 19 ના છેદમાં 15 માઇનસ 1 ના છેદમાં 14. હવે આ બંને સંખ્યાનો ગુણાકાર, તો જો ઉપર નીચે છે, જો અહીંયા ગુણાકારમાં છે, આ ગુણાકારમાં બંને પદ છે, તો આમ ક્રોસમાં કોઈ પદ ઉડતા હોય તો ઉડાડી શકો તમે, શું કરી શકો, ઉપર નીચે ક્રોસમાં જો પદ કોઈ ઉડતા હોય તો તમે શું કરી શકો, ઉડાડી શકો છો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જોઈએ આપણે ઉડાડીએ, 3 5 15, હવે 7 વડે આ ઉડતા નથી તો એને એમને રાખીએ, માઇનસ 1 ના છેદમાં 7. જો અહીંયા કઈ નહીં તો 1 આવી જાય, છેદમાં 7 એમને માઇનસ નિશાની એમને, ગુણ્યા 19 ના છેદમાં 5 માઇનસ 1 ના છેદમાં 14. હવે હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો, હવે કઈ નહીં, આપેલી જે સંખ્યા છે એનો આપણે શું કર્યો, સરવાળો કર્યો. હવે સરવાળા પછી સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા રકમમાં ભૂલ છે, અહીંયા 5 આવશે, અહીંયા 5. તો વિદ્યાર્થી મિત્રો આ લસામાં આટલે બધી ઊંડાણપૂર્વક જવાની જરૂર રહેશે નહીં. હવે એનો લસા સીધે સીધો આવી રીતના આવી જશે, 2 ના છેદમાં 5 વત્તા 3 ના છેદમાં 5. હવે છેદ સરખા હોય એટલે હું એને 1 લખી શકું, ઉપરના પદોનો સરવાળો 2 વત્તા 3, 2 ને 3, 5 ના છેદમાં 5, એટલે કેવો આવી ગયા, 1 આવી જાય છે. તો અહીંયાથી વળી થોડુંક ચેન્જીસ આવશે, હવે માઇનસ 3 ના છેદમાં 7 આનો સરવાળો છે લગે કેટલા આવ્યા, 1, એટલે ગુણ્યા 1 માઇનસ 1 ના છેદમાં 14. હવે માઇનસ 3 ના છેદમાં 7 આનો ગુણ્યા કરો એટલે માઇનસ 1 ના છેદમાં 14. હવે વળી પાછું શું કરવાનું, હવે લસા લેવાનો આવે છે, શું કરવાનું છે, હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેનો લસા લેવાનો છે. તો જો અહીંયા લસા લેવડાવું છું કેવી રીતના, તો સૌ પ્રથમ જોઈએ તો 7 ને 1 વડે નો ભાંગી શકાય, 2 વડે નો ભાંગી શકાય, 3 વડે નો ભાંગી શકાય, 4 વડે નહીં, 5 વડે નહીં, 6 વડે નહીં, 7 વડે ભાંગી શકાય છે. તો 7 1 7 અને 14 ને 7 2 14. હવે અહીંયા 1 આવી ગયો, હવે 1 થી આગળ વધવાની જરૂર નથી, આનો જવાબ પૂરો થઈ ગયો. અને બાકી છે અહીંયા કેટલા છે, 2, હવે અહીંયા 1 લઈ આવવાના છે, તો 2 છે ને કેટલા વડે, 2 વડે, 2 1 2, આના 1 એમને. તો તમારો લસા આવ્યો કેટલો, લઘુત્તમ સામાન્ય અવયવ કેટલો આવ્યો, તો કે 7 ગુણ્યા 2, એટલે કે 14 લસા આવ્યો. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 14 છે જ, તો એને કોઈ ગુણવાની જરૂર નથી, અહીંયા 7 છે, અહીંયા કણે 14 લઈ આવવા માટે આપણે 7 ને કેટલા વડે ગુણવા પડે, 2 વડે ગુણવા પડે છે. તો અહીંયા 7 ગુણ્યા 2 કરો તો ઉપર કેટલા વડે ગુણવા પડે, 2 વડે ગુણવા પડે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ, 3 2 6 પણ કેવા, માઇનસ, ને 7 2 14 માઇનસ 1 ના છેદમાં 14. હવે બંનેનો છેદ સરખો એટલે કોમન લખીએ, હવે આ બંનેનો છેદ નિશાની સાથે એને મૂકીએ. હવે ઓછે ઓછે વધતા થાય સરવાળો, પણ નિશાની હંમેશા ક્યાંય મૂકવાની, માઇનસ ની મૂકવાની. બંને નિશાની જયારે માઇનસ હોય ત્યારે શું યાદ રાખશું, જયારે નિશાની બંને માઇનસ હોય ત્યારે કરવાનો સરવાળો, નિશાની મૂકવાની બાદ બાકી નહીં, એટલે કે મોટા ભાઈ ની મૂકો એ પણ યાદ રાખો તોય ચાલે. તો છેદમાં 14 એમને 6 ને 1 7, મોટા ભાઈ ની નિશાની, તો 7 ના છેદમાં
14 હજી તમે જોવો છો શું કહે જોઈ શકાય કે છે ઉપર નીચે છેદ ઉડાડી શકાય 7 2 14 ઉપર કાઈ નો હોય તો 1 અને છેદમાં 2 તો આ તમારો જવાબ -1 ના છેદમાં 2 બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આવી રીતના સામાન્ય એવા ક્રમનો ગુણધર્મ અને વિભાજનના ગુણધર્મો એટલે કે આવા જે પણ ગુણધર્મ આવતા હોય એનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે તો વિદ્યાર્થી મિત્રો હવે એની અંદર આપણે ચર્ચા કરીએ સ્વાધ્યાય 1.1 ની શું વાત કરશો હવે આપણે સ્વાધ્યાય 1.1 ની ચર્ચા કરીશું હવે સ્વાધ્યાય 1.1 ની અંદર દાખલો પહેલો છે વિદ્યાર્થી મિત્રો દાખલો પહેલો છે એ આપણે જે ઉદાહરણ અત્યારે જોયું એ ના જ જેવો છે એટલે એ તમારે જાતે હોમવર્કમાં ગણવાનો રહેશે પરંતુ હું તમને અહીંયા કરે એની રકમ લખાવી આપું છું બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો એની રકમ -2 ના છેદમાં 3 ગુણ્યા 3 ના છેદમાં 5 વધતા 5 ના છેદમાં 2 માઇનસ 3 ના છેદમાં 5 ગુણ્યા 1 ના છેદમાં 6 તો આ વિદ્યાર્થી મિત્રો દાખલો પહેલો જેમાં તમારી રીતે દાખલો ગણવાનો છે હું ખાલી તમને અહીંયા પદ કહી દઉં છું તો ગુણાકાર સરવાળા બાદબાકી આવે ત્યાંથી પદ ચેન્જ થાય જો અહીંયા કણે આ 2 છે એની સાથે માઇનસ છે એટલે આખે આખું એક પદ થાય પછી અહીંયા મધ્યમાં જે નિશાની હોય એ આપણે ધ્યાનમાં રાખવાની પછી અહીંયાથી અહીંયા સુધીનું એટલે આ બીજું પદ થયું આ પેલું આ બીજું અને આ માઇનસ નિશાની અહીંયાથી અહીંયા સુધીમાં આ ત્રીજું પદ થયું તો આ 3 પદ થયા બિલકુલ ઓનાજ જેવો દાખલો છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો એ દાખલો તમારે દરેક વિદ્યાર્થીએ જાતે ગણવાનો છે હવે હું દાખલા નંબર 2 ગણાવું છું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા પદ આપેલા છે તો કેટલા પદ આપેલા છે દરેક વિદ્યાર્થીઓને તમે આસાનીથી જોઈને કહી શકો છો કેટલા તો કે આ આખે આખું એક પદ અહીંયા કૌંસ આપી દીધો અહીંયા વચ્ચે ગુણાકાર નિશાની એટલે આખે આખું એક પદ પછી અહીંયા માઇનસ નિશાની પછી આખે આખું બીજું પદ અને આખે આખું ત્રીજું પદ તો અહીંયા કણે 3 પદ આપેલા છે હવે વિદ્યાર્થી મિત્રો તમે આમાં જોવો છો તો તમને ક્યાંય કોઈ વસ્તુ કોઈ જાતની કોમન દેખાય છે એટલે કે બહાર નીકળતી હોય એવું લાગે છે તો દરેક વિદ્યાર્થી મિત્રો કહેશે ના સર અમને આવું કઈ જગ્યાએ દેખાતું નથી પરંતુ એની ચર્ચા કરતા પહેલા આપણે એ જોઈ શકીએ છીએ કે કોઈ જગ્યાએ ઉપર નીચે છેદ ગુણાકારમાં ઉડી શકે એમ છે તો જો અહીંયા કણે ક્યાંય ઉડતા છે નહીં હવે અહીંયા તમે જોવો તો હા આ જો 3 2 6 આવું થાય એટલે આ પદ અહીંયા ઉડી જાય પછી હવે એવી જ રીતના અહીંયા કણે પણ ઉડે 2 7 14 2 7 14 તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શક્યા કે અહીંયા છેદ ઉડે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો આના છેદ ઉડાડવાની જરૂર નથી કેના આ પાછળના જે છે એના છેદ ઉડાડવાની જરૂર નથી 1 ના છેદમાં 14 ગુણ્યા 2 ના છેદમાં 5 આ 2 ના છેદમાં 5 છે હવે આના છેદ ઉડાડવાની જરૂર નથી કેમ એનું કારણ શું છે તો કે એનું કારણ એ છે કે અહીંયા કણે તમને આ પદ છે અને આ પદની અંદર એક કોમન વસ્તુ દેખાતી હોય એવું લાગે છે તો શું છે તો એના માટે થઈને આપણે એને શું કરવા પડે એકબીજાને બાજુ બાજુમાં લખી નાખીએ આ પદ લખીએ જો નિશાની સહિત આને આગળ લઉં છું વધતા ના વધતા આ 1 ના છેદમાં 14 ગુણ્યા 2 ના છેદમાં 5 હવે આ ઉડી ગયા માઇનસ ના માઇનસ 1 ના છેદમાં 2 અહીંયા 6 હતા એટલે 2 આવી ગયા ગુણ્યા ના ગુણ્યા
અહીંયા ત્રણ હતા એ નીકળી ગયા, એટલે કાંઈ ન હોય તો એક ના છેદ માં બે. હવે આ બંને પદ ની અંદર તમે શું જોઈ શકો છો, શું બહાર નીકળે છે, એટલે કે કોમન નીકળે છે. શું નીકળે છે? તો કે બે ના છેદ માં પાંચ. તો કે બે ના છેદ માં પાંચ ને આપણે શું કર્યા, કોમન કાઢ્યા કૌંસ ની અંદર. હવે શું લખીએ? તો કે માઇનસ ત્રણ ના છેદ માં સાત, આ વધતા ના વધતા, એક ના છેદ માં ચૌદ. માઇનસ, હવે આનો ગુણાકાર ઉપર એક એક એક, નીચે બે ના છેદ બે દુ ચાર. હવે અંદરના જે બે પદો છે એનો લસા, હમણાં જ આપણે મેં તમને શીખવાડ્યું લસા લેતા ક્યાં ક્યાં છે, સાત અને ચૌદ. સાત અને ચૌદ, વિદ્યાર્થી મિત્રો સાત અને ચૌદ નું લસા લેતા હોય ત્યારે હવે આપણે શું કરીએ, પેલું પદ છે એને કેટલા વડે ભાગી શકાય, એમ છે સાત વડે. સાત એક સાત, ત્યારે આને કેટલા વડે, ચૌદ ને કેટલા વડે, તો કે સાત દુ ચૌદ. હવે એક ના એક એમને આનું પૂરું થઈ ગયું, હવે આને બે વડે, તો કે બે એકુ બે, મતલબ કે લસા આવ્યો સાત ગુણ્યા બે એટલે કે ચૌદ લસા આવ્યો. હવે ચૌદ લસા આવ્યો મતલબ કે છેદમાં કેટલા લઈ આવવાના છે, ચૌદ લઈ આવવાના છે. તો તમને ખબર જ છે અહીંયા સાત ને કેટલા વડે ગુણવા પડે, બે વડે. અહીંયા કેટલા વડે ગુણવા પડે, ઉપર આવી બે વડે. હવે અહીંયા ચૌદ ઓલરેડી છે તો આને કેટલા વડે, એક વડે, અથવા તો એને ગુણવાની જરૂર છે નહીં, અથવા તેને ગુણવાની જરૂર છે નહીં. તો અહીંયા કણે આપણે કેટલા વડે ગુણ્યા, બે વડે. તો ત્રણ દુ છ, સાત દુ ચૌદ, આ વત્તા ના વત્તા, અને એમને જ રાખવાના, એની જરૂર નથી. કેમ જરૂર નથી, કેમ કે એના છેદમાં ચૌદ છે, લસા આપણો ચૌદ અહીંયા છે, એટલા માટે માઇનસ એક ના છેદમાં ચાર. હવે આ છેદ બંને માં કેવો છે, સરખો છે. તો છેદ ને હું કેવો લખી નાખું, એક લખી નાખું, બે ના છેદમાં પાંચ, કૌંસમાં છેદ એક સરખો એટલે એક લખી નાખું ચૌદ, માઇનસ છ વધતા એક, માઇનસ એક ના છેદમાં ચાર. હવે અને એમને હજી બે ના છેદમાં પાંચ, કૌંસમાં છેદ એમને ચૌદ. હવે આ બંને નું શું થાય, વિરુદ્ધ નિશાની, ઓછે વધતે ઓછા, એટલે કે બાદ બાકી, છ માંથી એક જાય તો પાંચ, મોટા ભાઈ ની નિશાની એટલે કે છ માઇનસ તો માઇનસ, માઇનસ એક ના છેદમાં ચાર. હવે અહીંયા શું કહેવાય, ગુણાકાર જ કહેવાય આ બંને નો. તો આ બંને નો ગુણાકાર કરો તો અહીંયા પાંચ અને આ પાંચ ગયા ઉપર નીચે. હવે આને આની સાથે હજી ગુણાકારમાં ઉડાડી શકાય છે, કેટલા થતા, બે થતા. હવે જો અહીંયા બે ને પાંચ બંને જતા રહ્યા છે, કૌંસ ની અંદર કેટલા વધતા હતા, અહીંયા માઇનસ પાંચ હતા એ તો જતા રહ્યા, પણ માઇનસ ની નિશાની ન જતી રહ્યા, માઇનસ ની નિશાની એમને એમ રહેશે, એટલે માઇનસ ની નિશાની એમને, અને ઉપર કેટલા વધે, કાંઈ ન હોય તો એક છેદમાં સાત માઇનસ એક ના છેદમાં ચાર. હવે વિદ્યાર્થી મિત્રો આ બંને નો ફરી પાછો આપણે શું લઈશું, આની ગોળે લસા લેશું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, વરી પાછો તમારે અહીંયા લસા લ્યો, ચાર અને સાત નો આપણે શું લેવાનો છે, લસા લેવાનો છે. તો પેલા કેટલા વડે લાવશું, બે વડે, બે દુ ચાર. હવે આને બે વડે ભાંગી શકાય નહીં, તો આને એમને એમ રાખવાના. પછી બે એકુ બે, ક્યારેય સાત વડે ભાંગી શકાતા નથી, તો સાત ને એમને રાખવાના. હવે આનું પૂરું થઈ ગયું, આને એમને એમ રાખવાના. હવે પાંચ, તો સાત ને માત્ર સાત વડે જ ભાંગી શકાય, કેમ કે અવિભાજ્ય સંખ્યા, સાત એકુ સાત. તો વિદ્યાર્થી મિત્રો તમારો લસા કેટલો થાય, બે ગુણ્યા બે ગુણ્યા સાત. હવે આનો ગુણાકાર કરો, બે દુ ચાર, ચાર સત્તા અઠ્યાવીસ, અઠ્યાવીસ લસા આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે હવે આપણે છેદમાં બંનેમાં કેવા લેવાના, અઠ્યાવીસ લઈ આવવાના છે. તો સાત ના જગ્યાએ અઠ્યાવીસ લઈ આવવા હોય તો સાત ને કેટલા વડે ગુણવા પડે છે, તમે કેટલા વડે ગુણશો, સાત ચોક અઠ્યાવીસ, તો ઉપર કેટલા વડે ગુણવાના, ચાર વડે. હવે અહીંયા ચાર છે, ચાર માટે પણ કેટલા લઈ આવવાના છે, અઠ્યાવીસ, તો ચાર ને કેટલા વડે ગુણવા પડે, સાત વડે. તો એક ને પણ કેટલા વડે ગુણવાના, સાત વડે. તો ચાર એક અહીંયા થાય માઇનસ ચાર, નિશાની માઇનસ રાખવાની, ચાર સત્તા ને અઠ્યાવીસ, અહીંયા સાત એકુ સાત અને ચાર સત્તા ને અઠ્યાવીસ. હવે છેદ બંને નો કેવો,
तो के सरखो, छेद बने नो केवो तो के सरखो एटले के 28, एटले के 28, पछी माइनस 4, पछी माइनस 7, ओछे ओछे वधता एटले के भाई निशानी सरखी होय एटले सरवाळो करवानो, पण निशानी हमेशा केवी मूकवानी, माइनस नी मूकवानी, तो उपर नो थाय सरवाळो केटलो थाय 7 ने 4 11, निशानी हमेशा माइनस ने। तो विद्यार्थी मित्रों आ तमारो जवाब बराबर छे। तो आ हतो दाखला नंबर 2। शुं हतो दाखला नंबर 2? पहेलो दाखलो छे मैं जेम उदाहरण करायुं एवी ज रीतना आ दाखलो गणवानो रहे छे। क्यों? तो के पहेलो दाखलो। बराबर छे विद्यार्थी मित्रों, हवे एनाथी आगळ वधीए। दाखला नंबर 2, तो विद्यार्थी मित्रों एकदम सरळ ज बाबत छे। शुं छे કે માત્ર ને માત્ર આપણે શું કર્યું છે, ગુણધર્મોનો જ ઉપયોગ કરેલો છે। તો ગુણધર્મોનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના છે, તો આટલા એકદમ સરળ દાખલા છે, દરેક વિદ્યાર્થી મિત્રોને આવડવા જ જોઈએ। પછી આ લસાવાળી બાબત હતી, તો એ તો માત્ર એમ કહેવાય ને કે પાંચમા છઠ્ઠા ધોરણની અંદર આવતી બાબત છે, લસા ગુસા, લઘુત્તમ સામાન્ય અવયવ ને ગુરુત્તમ સામાન્ય અવયવ। તો એ છઠ્ઠા સાતમા વાળાને આવડતું જોઈએ, આવું તો આઠમા વાળાને આવડવું જ જોઈએ, આ કોઈ અઘરી બાબત કહેવાય નહીં। હવે દાખલા નંબર 2, વિરોધી સંખ્યા લખો। વિરોધી સંખ્યા લખવાની છે વિદ્યાર્થી મિત્રો, આવું કેને ના આવડતું હોય? હવે તમે કહેશો સર આમાં તો થોડું ટેસ્ટ છે, શું? તો કે 1/2 છે, 3/5 છે, અને આવી કઈક એની અંદર રકમ આપી છે, તો એની વિરોધી શું થાય? તો એની વિરોધી ગમે એવું આપેલું હોય આપણને, આપણને ગમે તેવી સંખ્યા આપેલી હોય, એમાં આપ્યું છે 2/8, આ 2/8 છે આની વિરોધી। હવે આની વિરોધી લખો, આમાં જો તમારે છેદ ઉડાડવાની જરૂર નથી, આપણે છેદ નથી ઉડાડીને માંગ્યું, આપણને માત્ર એટલું કીધું વિરોધી સંખ્યા, તો આની વિરોધી સંખ્યા શું થાય? તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, તમે શું કરશો કે કઈ ને કરો, જે સંખ્યા આપેલી છે એની આગળ માઇનસ નિશાની લગાવી દેશો, જો માઇનસ નિશાની હોય તો બીજી માઇનસ નિશાની લગાવી દેશો, અથવા તો એમ કરશો કે માઇનસ નિશાની આપેલી હોય તો એ માઇનસ નિશાની કાઢી નાખશો, બરોબર, બાદ બાકીની નિશાની કાઢી નાખશો। તો અહીંયા કણે બાદબાકીની નિશાની આપેલ નથી, તો આપણે શું કરશું, લગાડી દઈશું, એટલે કે -2/8, આ શું થઈ ગઈ એની વિરોધી સંખ્યા। હવે બીજી સંખ્યા, બીજી સંખ્યા આપણને આપેલી છે -5/9 ની વિરોધી સંખ્યા। હવે આની વિરોધી સંખ્યા તમે લખો તો તમને ખબર જ છે શું કરશો તમે, તો કે બાદબાકીની નિશાની દૂર કરી નાખશો અને જે સંખ્યા આવે એનો જવાબ થઈ ગયો, તો આ થઈ ગયો એના માટેની વિરોધી સંખ્યા। તો આવું સરળ કેને ના આવડતું હોય, તો આ દરેક વિદ્યાર્થીઓએ શું કરવાનું છે, આ દાખલો અહીંયા પૂરો કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી બાબત, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતના હજી આપણે આગળના દાખલાઓ પણ ગણશું, આજે આપણે અહીંયા સુધી રાખીએ, અસ્તુ।